ચાલો મિત્રો, હવે ચિત્ર વર્ણનના એક ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ. તો આ જે ચિત્ર આપેલું છે મિત્રો, એ તમે જોશો એટલે પહેલી જ નજરે તમને વરસાદ પડતો હોય એવું મિત્રો જોવા મળશે. એટલે સામાન્ય રીતે આપણે એવું વિચારી શકીએ કે ચોમાસાની ઋતુ અથવા તો વરસાદનો કોઈ દિવસ, આવું આપણે વિચારીને આ ચિત્ર જે છે તેની મિત્રો શરૂઆત કરી શકીએ. એટલે પ્રથમ જે લીટી છે, જેમ મેં તમને નિયમોની અંદર સમજાવેલું છે કે જે પ્રથમ લીટી હોય છે તે તો આપણે સેમ જ લખવાની આવે છે. તો ચોમાસાની ઋતુ અથવા તો વરસાદનો દિવસ, આવું આપણે વિચારીને આ જે ચિત્ર વર્ણન છે તેની શરૂઆત કરીએ. તો મિત્રો, પ્રથમ લીટી ધીઝ ઇઝ અ પિક્ચર ઓફ અ, ખાસ તો જે મેં તમને ઘણીવાર કીધેલું છે કે આર્ટિકલ લખવાનો તમારે ભૂલવાનો નથી, અહીંયા પણ અને અહીંયા પણ. ધીઝ ઇઝ અ પિક્ચર ઓફ અ રેઇની ડે, અથવા તો તમે સિઝન લખ્યું હોય તો પણ ચાલે, અથવા તો તમે મોન્સૂન સિઝન લખશો તો પણ મિત્રો તમારું સાચું પડશે. ઓનલી મોન્સૂન લખ્યું હોય તો પણ સાચું પડે કે ચોમાસાની ઋતુ અથવા તો ચોમાસું. આ રીતે આપણે કંઈ પણ જે છે મિત્રો તે વિચારી શકીએ. તો વરસાદની જે ઋતુ છે, વરસાદનો જે દિવસ છે તેનો મિત્રો આ જે ચિત્ર છે તે આપણને આપેલું છે. આગળ વિચારીએ તો જે લોકો છે તે આ ઋતુનો આનંદ માણી રહ્યા હોય તેવું મિત્રો આપણને સામાન્ય રીતે લાગે છે, કે આ વરસાદના દિવસનો આનંદ માણી રહ્યા હોય તેવું આપણને જોવા મળે છે. અને તેમની આનંદ માણવાની જે ક્રિયા છે તે પણ મિત્રો ચાલુ છે. તો ઘણા બધા લોકો આનંદ માણી રહ્યા છે એ પ્રમાણે આપણે જોઈએ તો મેની પીપલ આર એન્જોઈંગ ધીઝ રેઇની ડે. ધ રેઇની ડે લખો તો પણ સાચું મિત્રો. આ વરસાદનો જે દિવસ છે તેનો ઘણા બધા લોકો આનંદ માણી રહ્યા છે. આ બે સ્ત્રીઓ મિત્રો રોડ પર ફૂટપાથ પર ઊભી છે, બરાબર છે. બે જે સ્ત્રીઓ છે ચાલી રહી છે એ રીતે સામાન્ય આપણે વિચારીને ઊભી છે એ રીતે પણ તમે જો વિચારો તો પણ ચાલશે, કારણ કે બંને આપણે એ ચિત્રની અંદર એવું તો નહીં જ જોઈ શકીએ ચાલે છે, એટલા માટે તેઓ ઊભી છે એ રીતે જશો તો પણ વાંધો નહીં. પણ સામાન્ય છત્રી લઈને જાય છે તો ચાલતી હશે એવું પણ આપણે વિચારી શકીએ. બંને શક્યતાઓ સાચી જ છે. બે સ્ત્રીઓ છે, ચાલો વર્તમાન કાળની અંદર જઈએ તો ટુ વુમનનું જે બહુવચન છે તે મિત્રો થશે વુમેન આર વોકિંગ ઓન ધ ફૂટ પાથ, અથવા તમે રોડ લખ્યું હોય તો પણ મિત્રો સાચું પડે, પરંતુ રોડની સાઈડનો જે ફૂટપાથ હોય છે ત્યાં તેઓ ચાલે છે તો ફૂટપાથ લખીએ તો વેલ એન્ડ બેટર, ચાલો. અને તેમની પાસે જે મિત્રો છત્રી છે તે પણ છે તો ધે હેવ હોવ, તેનો મિત્રો જે ઇંગ્લિશ છે તે થશે હેવ. તો તેમની પાસે જે છત્રી છે તે પણ છે તો ધે હેવ અમ્બ્રેલાસ ઓન ધેર હેન્ડ, કે તેમના હાથની અંદર જે મિત્રો છત્રી છે તે પણ છે. ચાલો, આપણે તેમના હાથમાં છત્રી જોઈએ છીએ આ રીતે બનાવવું હોય તો પણ બને કે વી આર સીન અમ્બ્રેલાસ ઓન ધેર હેન્ડ, આ રીતે તમને વધુ ઇઝી લાગે તો આ પ્રમાણે પણ મિત્રો તમે બનાવી શકો. ત્યાર પછી આ ત્રણ જે બાળકો છે તે ત્યાં જે રોડ છે તે ઉભેલા છે ફૂટપાથ પર, મિત્રો તે જે છે તે ઉભેલા છે, તેમની ઊભા રહેવાની જે ક્રિયા છે તે પણ ચાલુ છે. તો થ્રી ચિલ્ડ્રન, તમે બોઈઝ લખશો તો પણ વાંધો નહીં, આર સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટ પાથ, કે ત્રણ જે બાળકો છે તેઓ
ફૂટપાથ પર ઉભેલા છે તેવું આપણે સામાન્ય રીતે આ ચિત્રની અંદર મિત્રો જોઈએ છે. તેઓએ રેઇનકોટ જે છે તે મિત્રો પહેરેલા છે. તો સાદા વર્તમાન કાળની અંદર વિચારીએ તો ધેય વિયર રેઇન કોટ્સ. ચાલો, ત્રણેય પહેરેલા છે એટલે બહુવચનની અંદર જઈએ. ત્યાર પછી એક જાડો માણસ, અથવા એક માણસ એમ વિચારો તો પણ વાંધો નહીં, સ્પેસિફાઈ કરવો હોય તો જાડો માણસ. એ જે જાડો માણસ છે તે તેની લાકડી સાથે ફૂટપાથ ઉપર ઉભેલો છે. તો એ રીતે જઈએ તો વન ફેટ મેન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ વિથ સ્ટિક. તેની પાસે જે મિત્રો એક લાકડી જેવું છે તેને આપણે સામાન્ય રીતે સ્ટિક માનીને આગળ વધી શકીએ. ત્યાર પછી પાદવ જે છે તે પણ મિત્રો આપણને આ જે ચિત્ર છે તેની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યો છે. પાદવને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મડ અથવા તો પડલ્સ, PUDDLES. તો પડલ્સની સાથે આગળ વધીએ તો ધેર આર પડલ્સ ઓન ધ રોડ, કે રોડ પર જે પડલ્સ છે, જે પાદવ છે તે પણ મિત્રો પડેલો છે. કેટલાક બાળકો વરસાદના પાણી સાથે અને પાદવ સાથે રમી રહ્યા હોય તેવું પણ આપણે જોઈ શકીએ છીએ. હવે કેટલા મેની શબ્દ પણ વાપરી શકો, આપણે કેટલાકમાં જવું હોય તો સમ શબ્દ વાપરીએ તો સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ વોટર એન્ડ પડલ્સ, કે કેટલાક બાળકો આ જે પાદવ છે કે પછી જે પાણી છે તેની સાથે મિત્રો રમી રહ્યા છે. હવે આ બે બાળકો જે આ ટ્રાવલની આપણે હોળી હોય છે તે બનાવે છે અને પાણીની અંદર જવા દે છે. ટ્રાવલની હોળી મિત્રો તેઓ બનાવી રહ્યા છે, સામાન્ય એવું વિચારી શકીએ આ બે જે બાળકો છે તે. તો ટુ ચિલ્ડ્રન લખશો કે બોઈઝ લખશો તો પણ વાંધો નહીં, ચિલ્ડ્રન આર મેકિંગ વોટર બોટ્સ, કે પાણીની અંદર જે આ ચાલતી વોટર બોટ્સ છે તે મિત્રો તેઓ બનાવી રહ્યા છે. ચાલો, હવે જે વાતાવરણ છે તે ખૂબ જ સુંદર હોય તેવું મિત્રો આપણને લાગી રહ્યું છે. આ થોડું અઘરું છે, તમને આ ફાવે તો જ ટ્રાય કરવાની, બાકી આટલું લખ્યું હોય તો પણ ચાલશે મિત્રો, કોઈ ઇસ્યુ એવો છે નહીં. તો જે વાતાવરણ છે, તો વાતાવરણ ઇંગ્લિશમાં મિત્રો કહેવાશે એટમોસ્ફિયર અથવા તો ક્લાઇમેટ જે છે તે ખૂબ જ સુંદર હોય તેવું આપણને લાગી રહ્યું છે. તો ધ ક્લાઇમેટ ઇઝ વેરી ગુડ. ચાલો, જે આ જે વાતાવરણ છે તે મિત્રો ખૂબ જ સુંદર છે. જે ચિત્રની મોટાભાગની વસ્તુઓ હતી તે મિત્રો આપણે લઈ લીધી. હવે કંઈ પણ એવું રહેતું નથી કે જેના વિશેનો ઉલ્લેખ આપણે આ ચિત્રની અંદર ના કર્યો હોય. અને મેં તમને કીધેલું છે એમ કે ચિત્રનો જે સાચો અર્થ છે તે તેનું આપણે વર્ણન કરવાનું હોય છે. એટલે મેઇન તો જે ચિત્રની અંદર જેટલી વાતો, જેટલી વસ્તુઓ આપેલી હોય તે બધી જ ચિત્રની અંદર આવી જવી જોઈએ, તે આપણો મુખ્ય હેતુ હોય છે. લીટીની જ્યાં સુધી વાત છે તો ભણીએ કેટલી થાય છે તમારા સંતોષ માટે, તો તેના તરફ પણ આગળ વધીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ લીટી જે છે તે 10 અને 11 જે લીટી છે તે પણ મિત્રો થાય છે. તમે ગ્રામેટિક વર્ડ સાચા હશો, આ પ્રમાણે બનાવશો, પાંચમાંથી પાંચ જે બેઠા માર્ક્સ છે તે મિત્રો તમને મળશે. એટલે જેમ જાતે તમે આ ટ્રાય કરશો તેમ તમને ખ્યાલ આવશે કે તમારાથી ક્યાં ભૂલો થાય છે. એટલે જરૂરથી અથવા તો ચિત્રનું વર્ણન કરો અને મને તે વોટ્સઅપની અંદર અથવા તો કોમેન્ટની અંદર બતાવો, જેથી તમારી જો કોઈ ભૂલ હોય તો હું તમને બતાવી શકું. ચાલો મિત્રો, આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે
એ જ પ્રમાણે આ પર્વમાં આપતા રહીશું એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.